અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને યુએપીએ હેઠળ દોષિત જાહેર કર્યા છે. આરોપીઓના વકીલે આરોપીઓની સજા સંદર્ભે દલીલ સાંભળવામાં આવે તેવી અરજી કરી હતી. અરજી બાદ કોર્ટે આરોપીઓને દોષી જાહેર કરી દીધા પણ સજાનું એલાન કર્યું ન હતું. શુક્રવારે સવારથી વિશેષ અદાલતે આરોપીઓની દલીલો સાંભળવાનું શરૂ કર્યું હતું. સુનાવણીને પગલે આજે ભદ્ર કોર્ટ પરિસર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સવારથી કોર્ટમાં આવતા દરેક લોકોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. આરોપીઓના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવે કે દોષિતોને સુધારાનો અવકાશ છે, જ્યારે સરકારી વકીલોએ આરોપીઓના કૃત્યને જધન્ય ગણાવી કડકમાં કડક સજાની માંગણી કરી છે. આ સુનાવણી કેટલા દિવસ અને કેટલો સમય ચાલે તે કહેવું મુશ્કેલ છે, પણ આવનારા દિવસોમાં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના દોષિતોને સજાનું એલાન થશે તે નક્કી છે. અમદાવાદ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસની અંદર કોર્ટ દ્વારા 28 લોકોને નિર્દોષ તો 49 લોકોને દોષિત જાહેર કરવામાં આવે છે, ત્યારે આજે કોર્ટમાં જે દોષિતો છે તેમને સજા સંભળાવવાની જે પ્રોસિજિંગ છે તે શરૂ કરવામાં આવી છે, અને તેને જ પગલે જે આરોપીઓ છે તે તમામ આરોપીઓની જુબાની છે તે જુબાની કોર્ટ દ્વારા સાંભળવામાં આવી રહી છે. કહી શકાય ખાસ કે જે પ્રમાણે અત્યારે હાલ જે જુબાની સાંભળવામાં આવી છે તે જુબાની પત્યા બાદ જે કોર્ટ છે તે કોર્ટ દ્વારા જે બચાવ પક્ષ અને ફરિયાદી પક્ષે બંને વકીલોની દલીલો છે તે સાંભળવામાં આવશે. એટલે અત્યારે હાલ જે સિટી સિવિલ કોર્ટ છે કે જ્યાં સ્પેશિયલ કોર્ટનું આયોજન બોમ્બલાસ્ટ કેસની અંદર કરવામાં આવ્યું છે, તે કેસની અંદર 14 વર્ષ બાદ પીડિતોને જે આશા છે કે તેમને ન્યાય મળશે તે ન્યાયની આશા જાગી છે, અને થોડા દિવસોની અંદર કોર્ટ દ્વારા આ તમામ જે આરોપીઓ છે તે લોકોને સજા સંભળાવવામાં આવશે, અને તેને જ લઈને અત્યારે કોર્ટની બહાર બી જે પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવેલો છે. હાલ બી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પોલીસનો મોટો કાફલો છે જે અત્યારે કોર્ટની બહાર સહિતના જે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ છે તે બી કોર્ટની બહાર અત્યારે હાલ જે પોતાની ડ્યુટી છે તે ફરજ છે તે નિભાવી રહ્યા છે. એટલે કે ખાસ કહી શકાય કે આજે 14 વર્ષ બાદ જે પીડિત પરિવારો છે તે પીડિત પરિવારોને એક આશા જાગી છે, અને જે સ્પેશિયલ કોર્ટ જે આ બોમ્બલાસ્ટ કેસની અંદર ઊભી કરવામાં આવી છે તેની અંદર અત્યારે જે સજા સંભળાવવાની જે વાત છે તે સજા સંભળાવવા પહેલાં જે આરોપીઓને જે કોર્ટ દ્વારા જે તમામ આરોપીઓ છે તેમની જુબાની છે તે સાંભળવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય કે ટૂંક જ સમયની અંદર જે બોમ્બલાસ્ટ કેસના જે આરોપીઓ છે તે લોકોને આ કોર્ટ છે સ્પેશિયલ કોર્ટ દ્વારા તમામને સજા છે તે સંભળાવવામાં આવશે. કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત, અમદાવાદ. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.